नमस्कार, दिलोक सत्ता शो में आपनो स्वागत छे। दिवाळी में चारे बाजू खरीदी नो माहौल जामेलो होय छे, ए पछी कपड़ा लत्ता होय, घरेणा होय के पछी गाड़ियो। जी हाँ, तहेवार ना दिवसों में व्हीकल खरीदवानो क्रेज वत्तो जाय छे। त्यारे जो तमे पण तहेवारनी आ सीजन में गाड़ीनी खरीदी करवा जई रह्या हो तो एक खास चीज जरूर चेक करजो। मोटे भागे लोको गाड़ीना एसी थी लईने स्पीकर सुद्धा चेक करता होय छे, परंतु शुं तमे गाड़ी खरीदता पहला एनसीएपी रेटिंग चेक करो छो? त्यारे आजे आपणे वात करीशुं शुं छे आ एनसीएपी रेटिंग अने गाड़ीनुं तेनी साथे शुं लेवा देवा छे तेना विषय पर। तो एनसीएपी रेटिंग न्यू कार एसेसमेंट प्रोग्राम, આ પ્રોગ્રામ અંતર્ગત ગાડીઓને કલાકના 64 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક બેરિયર સાથે ટક્કર લગાવવામાં આવે છે। કારની અંદર માનવીનું ડમી મૂકવામાં આવે છે જે સેન્સરથી સજ્જ હોય છે, જેના દ્વારા અકસ્માત દરમિયાન વ્યક્તિને કેટલી ઈજા થઈ શકે છે તે જાણવામાં આવે છે। આ ક્રેશ ટેસ્ટને બે રીતે કરવામાં આવે છે, સામેથી અને સાઈડમાંથી। તમને જણાવી દે કે પ્રથમ ટેસ્ટમાં 64ની સ્પીડવાળી ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે અને બેરિયરને સામેથી આવતી કાર માનવામાં આવે છે, તો બીજા ટેસ્ટમાં 40ની ઝડપે ગાડીને સાઈડથી ટક્કર મારવામાં આવે છે। આ હિટની અસર ડ્રાઈવરની વિન્ડો સાઈડ કરવામાં આવે છે। જી હા, આને લઈને એ જોવામાં આવે છે કે ડ્રાઈવર, તેની બાજુની સીટ પર બેઠેલ વ્યક્તિ, પાછળ બેઠેલ લોકો અને બાળકો કેટલા સુરક્ષિત રહી શકે છે। તમને જણાવી દે કે તાજેતરમાં જ મારુતિની એક કાર એસ્પ્રેસો, કે જેને મિની એક્સયુવી કહેવામાં આવે છે, તે એનસીએપી ટેસ્ટમાં નિષ્ફળ નીવડી। આ ગાડીને 0 રેટિંગ મળ્યું છે। આ સિવાય તાજેતરમાં જ બજારમાં આવેલ અને ખૂબ જ પ્રખ્યાત થયેલ i10 નિયોઝને ફક્ત 2 સ્ટાર રેટિંગ મળ્યા છે, તો કિયા સેલ્ટોઝને 3 સ્ટાર રેટિંગ મળ્યું, તો ટાટા ટિગોરને 4 સ્ટાર રેટિંગ હાંસિલ કર્યું છે। તમને જણાવી દે કે મહિન્દ્રા XUV 300 તેમજ ટાટા એલ્ટ્રોઝને NCAP દ્વારા 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે, તો મારુતિ એટિગાને 3 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે, જ્યારે મારુતિ વેગેનાર 2 સ્ટાર રેટિંગ ધરાવે છે। ભારતીય વાહનોને 2014થી રેટિંગ આપવામાં આવી રહ્યું છે। તમને જણાવી દે કે વિશ્વના ઘણા દેશોમાં ગાડીઓને લઈને અનેક કાયદાઓ છે। ભારતમાં એમ તો યુરોપના મોડલને ફોલો કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે ક્રેશ ટેસ્ટના ખરાબ પરિણામો સાથે જો કંપનીઓ તેને યુરોપમાં વેચવા માંગે તો તે ત્યાં ન વેચી શકાય? જી હા, ઘણી વખત કંપનીઓએ મોટી સંખ્યામાં વસ્તુમાં સુધારો પણ કરવો પડે છે તો જ તેના વેચાણને મંજૂરી આપવામાં આવે છે। જી હા, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ આ રેટિંગ્સ પર ખાસું ધ્યાન આપવામાં આવે છે। તો તમે કાર ખરીદતા પહેલાં NCAP રેટિંગ તપાસવાનું ભૂલશો નહીં, સાથે જ્યારે કાર જોવા જાઓ ત્યારે ફક્ત એસી અને સ્પીકર જ ન જુઓ, પરંતુ વાહનની એરબેગ્સ વિશે પણ જાણો, કારણ કે અહીં સવાલ છે તમારા જીવનનો। વિજય અને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।